મિત્રો આજે વાત કરીએ આનુવંશિકતા માટે જવાબદાર મેન્ડેલે જેને ઓળખાવ્યા તેવા કારકોની રંગસૂત્ર તરીકે કઈ રીતે ઓળખ પ્રસ્થાપિત થઈ જેને કહેવામાં આવે છે આનુવંશિકતાનો રંગસૂત્રીય મેન્ડેલ મેન્ડેલે જ્યારે કાર્ય કર્યું ઈસવીસન અઢારસો ને પાસઠની અંદર ત્યારે તેણે જે સાત વર્ષ દરમિયાન વટાણાના છોડ પર પ્રયોગો કર્યા અને આ પ્રયોગોના પરિણામે તે જે નિષ્કર્ષ પર આવ્યો તેણે જે આનુવંશિકતા માટેના નિયમો આપ્યા તે તેણે પ્રકાશિત કરેલા હોવા છતાં તેનું કાર્ય અજાણ રહ્યું સાલ સુધી તેનું કાર્ય છે એની બહુ વિશ્વએ નોંધ લીધી નહીં એ દિવસોમાં સંચાર વ્યવહાર એટલે કે સંદેશા વ્યવહાર ખૂબ સરળ ન હતો અને તેના કારણે મેન્ડેલું કરેલું મેન્ડેલે કરેલ કાર્ય છે તે બહળી પ્રસિદ્ધિ પામી શક્યું નહીં બીજું એ છે કે જનીનો અથવા તો આપણે મેન્ડેલની ભાષામાં જો કારકો કહીએ તો એની માટે તેણે જે સંકલ્પના આપી કે કારકો જે છે એ લક્ષણોની નિયંત્રણ માટેના સ્વતંત્ર એકમો છે આવી સંકલ્પના અને તેણે એમ પણ કીધું કે કારકો એકબીજા સાથે ભેગા રહે છે પણ સંમિશ્રિત થતા નથી આ બાબત મેન્ડેલની સમકાલીન મેન્ડેલના સમકાલીન જે વૈજ્ઞાનિકો હતા તેમની માટે અસ્વીકારી હતી કારણ કે તેઓ તો પ્રકૃતિની વિવિધતા રૂપે પરિચિત હતા ત્રીજું કારણ કે તે સમયે જીવવિજ્ઞાનીઓ જે છે એણે મેન્ડેલે જે જૈવિક ઘટનાની વાત કરી આનુવંશિક ઘટનાની વાત કરી અને આ આનુવંશિક ઘટનાને સાબિત કરવા માટે તેણે જે ગાણિતિક અભિગમ અપનાવ્યો આ ગાણિતિક અભિગમ દ્વારા પૃથકરણ કરી અને તેણે જે નિયમો આપ્યા તો એ પણ કેટલાક વિજ્ઞાનીઓ છે એને સ્વીકાર્ય ન હતું તેઓ વિજ્ઞાન જેવી જૈવિક ઘટનાની અંદર ગણિતનો અથવા તો ગણિતનો ઉપયોગ કરીને જે નિયમો બનાવી શકાય એ બાબત તેમના માટે ખૂબ જ નવી હતી અને એટલા માટે અસ્વીકાર્ય રહી આ બધી જ બાબતોને કારણે મેન્ડેલે કરેલું કાર્ય પ્રકાશિત તો થયું પણ તેને પ્રસિદ્ધિ મળી નહીં ત્યાર પછી મેન્ડેલના મૃત્યુ પછી ઓગણીસો સાલમાં ત્રણ વૈજ્ઞાનિકો દવરીસ કોરેન્સ અને શેરમાર્ક તેણે પોતપોતાની રીતે સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતા સંબંધી મેન્ડેલે જે પરિણામો મેળવ્યા હતા તે જ પરિણામો તે જ પ્રયોગો દ્વારા પુનઃ સંશોધિત કર્યા અને આ અરસા દરમિયાન સૂક્ષ્મદર્શક યંત્રની તકનીકમાં ખૂબ જ પ્રગતિ થઈ ચૂકી હતી અને સૂક્ષ્મદર્શક યંત્ર જે છે એની એનો રિઝોલ્યુશન પાવર છે એ ધીમે ધીમે વધ્યો હતો અને એના કારણે આ વૈજ્ઞાનિકો છે એ કોષ વિભાજનની ઘટના ખૂબ સારી રીતે જોઈ શક્યા હતા તેમણે એ પણ જોયું હતું કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર નામની સંરચના છે કે જે પોતે કોષ વિભાજન પહેલા સ્વયં જનન પામે છે અને ત્યાર પછી કોષ વિભાજન દરમિયાન તે વિતરિત થાય છે વિભાજિત થાય છે અને જન્યુઓની અંદર તે જાય છે આ જે રંગસૂત્રો છે તેને તેણે અભિરંજક દ્વારા જોયા હતા ત્યાર પછી ઓગણીસો બે ની સાલમાં અર્ધિકરણ દરમિયાન રંગસૂત્રોની હલનચલનની ગતિનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું અને

આ વૈજ્ઞાનિકોએ એવું પણ જોયું કે રંગસૂત્રો પણ સેમ કારકોની વહેંચણીની વાત કરી હતી એ જ રીતે વહેંચણી પામે છે અને અને બોવરીએ એવો તર્ક પણ રજૂ કર્યો કે રંગસૂત્રની જોડ બનાવી અને એનું જોડ બનવી એનું અલગ પામવું આ બધી ઘટના જે મેન્ડેલે વાત કરી હતી કે કારકોની જોડ એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે આવી બાબત પણ સટન અને બોવરી છે એ જોઈ શક્યા અને એટલા માટે મેન્ડેલે જે કારકો માટે વાત કરી આનુવંશિકતા માટે કારકો વર્ણવ્યા હતા તેને હવે રંગસૂત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત થવાની શરૂઆત થઈ ચૂકી હતી આ ઘટનાને આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આ જ બાબતને લઈ અને થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીઓ એણે રંગસૂત્રીયવાદની ના સિદ્ધાંતની એટલે કે પિતૃઓમાંથી જન્યુઓ બનવાની જન્યુઓ વળી પાછા ફલન થાય એ દરમિયાન સંતત પેઢીમાં મિશ્રિત થાય આ બાબતની એણે પ્રયોગાત્મક ચકાસણી કરી અને તે માટે તેણે ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર મોર્ગને ફળમાખીનો ઉપયોગ કર્યો કે જેનું વૈજ્ઞાનિક નામ છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર અને તે ખૂબ જ અનુકૂળ સાબિત થઈ ડ્રોસોફિલા પાસે કેટલાક લક્ષણો હતા કે જેનાથી તે જનીનોની કારકોની રંગસૂત્રોની બાબતમાં જે પ્રયોગો થયા એને સાબિત કરવા માટે વધારે અનુકૂળ થઈ પડે દાખલા તરીકે તે ખૂબ જ સરળ રીતે પ્રયોગશાળામાં ઉછેરી શકાય તેવી હતી ઉપરાંત તેનું જીવનચક્ર બે અઠવાડિયામાં પૂર્ણ થતું એના કારણે કોઈ એક પેઢીથી બીજા પેઢી સુધીના જે લક્ષણોનો કરવો હોય તો એ બે અઠવાડિયામાં અંદાજે પંદર દિવસમાં આપણને પહેલી પેઢીથી બીજી પેઢી સુધીના લક્ષણોનું વારસાગમન કઈ રીતે થાય તે જોઈ શકાય ઉપરાંત એક જ મૈથુન પ્રક્રિયા દ્વારા તે માખીઓની વિપુલ સંતતી ઉત્પન્ન કરતી હતી કે જેના કારણે આપણને એટલા બધા રિઝલ્ટ મળે કે એ રિઝલ્ટમાંથી આપણે તારણ છે એ બહુ સારી રીતે કાઢી શકીએ ઉપરાંત તેમાં નરમાદાનો સ્પષ્ટ લિંગભેદ હતો જેથી ફલનની પ્રક્રિયાઓ સરળતાથી કરાવી શકાય ઉપરાંત તેની પાસે ખૂબ જ વધારે પ્રમાણમાં વિવિધતા હતી જેમ મેં આપણે વાત કરી લે અગાઉ કે મેન્ડેલે જે વટાણાના છોડની વાત કરી તો વટાણાના છોડમાં પ્રભાવી અને પ્રચ્છન તરીકે ઓળખી શકાય તેવા ઘણા બધા લક્ષણો હતા તો આ જ રીતે ડ્રોસોફિલા પાસે પણ સહેલાઈથી ઓળખી શકાય તેવા આંખનો રંગ હોય પાંખનો રંગ હોય આંખની લંબાઈ હોય શરીરની લંબાઈ હોય આવા અલગ અલગ લક્ષણોને આધારે તેની પાસે વિવિધતા છે એ હતી અને આ લક્ષણો એવા હતા કે જે સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી બહુ સહેલાઈથી ઓળખી શકાય તેવા હતા તો જે કામ મેન્ડલે કારકોની બાબતમાં વટાણાના છોડને લઈને કર્યું હતું એની જ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ચકાસણી માટે મોર્ગન અને તેના સાથીઓએ ડ્રોસોફિલા માખીને લઈ અને કામ કર્યું અને એના કારણે જે વાદ પ્રસ્થાપિત થયો કે મેન્ડેલ જેને કારક કહે છે એ તો ખરેખર કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો જ છે આવું સાબિત થયું આ ઘટનાને આપણે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ તરીકે ઓળખીએ